રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે, જેમાં પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને 2024માં 23 કરોડની બજેટની જોગવાઈ કરવામાં આવી છે. પશુપાલન વ્યવસાય દરમિયાન પશુ મૃત્યુના લીધે થતા આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના હેતુથી આ યોજના અમલમાં મૂકી છે, જેથી પશુપાલક આ યોજનાનો લાભ મેળવી વીમાની રકમમાંથી નવું પશુ ખરીદી પશુપાલન વ્યવસાય ચાલુ રાખી શકશે. આ યોજનાનો લાભ મેળવીને પશુપાલક વીમા કંપનીને પ્રતિ પશુ માત્ર ₹100 પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુઓને વીમાથી સુરક્ષિત કરી શકશે, જ્યારે બાકીની શેષ પ્રીમિયમની રકમ સબસીડી પેટે સરકાર દ્વારા વીમા કંપનીને ચૂકવવામાં આવશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના આશરે 50,000 જેટલા પશુઓને આ યોજના હેઠળ આવરી લેવાનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલ છે, જેમાં પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે. મારું નામ વિપુલભાઈ ડાભી, ગામ રામપરા, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ. શ્રેષ્ઠ પશુપાલક, આજે હું તમને છે પશુપાલન વિશે થોડીક માહિતી આપીશ કે જેમાં રાજ્ય સરકાર દ્વારા એક પશુપાલન જે વ્યવસાય કરતા હોય તેના માટે એક પશુધન વીમા યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાની અંદર છે કે તમે કોઈ પણ પશુ ખરીદ્યો છો અથવા તો તમારી પાસે પશુ છે તો એના માટે તમારે વીમો ઉતારવો હોય તો વીમો ઉતારી શકો છો, જેનું પ્રીમિયમ માત્ર ₹100 છે. અને આની પ્રોસેસ માટે તમારે છે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે, જે આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે 1 મહિના માટે. તો જો તમારા પશુને કાંઈ થાય અથવા તો તેનું મૃત્યુ થાય તો સરકારશ્રી દ્વારા છે તમને એનો વીમો આપવામાં આવે છે. જો તમે તે વીમા પ્રીમિયમ ભર્યું હશે અથવા તો આઈ ખેડૂત પોર્ટલ પર તમે તમારા વીમાનું રજીસ્ટ્રેશન કરેલ હશે અને ₹100 પ્રીમિયમ ભરેલ હશે તો તમારા પશુનું વીમા કવચ પૂરું પાડવાની જવાબદારી સરકારશ્રીની છે, જે આ વીમા યોજનાનું નામ છે પશુધન વીમા સહાય યોજના. લોકો સુધી યોજનાને વધુ અસરકારક બનાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા આ યોજના લોન્ચ કરવામાં આવી છે, જેમાં આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આજથી 1 મહિના સુધી દરેક પશુપાલક આઈ ખેડૂત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે. જ્યારે પણ પોતાના પશુઓને કંઈ થાય ત્યારે વીમા કંપની નવું પશુ ખરીદી માટે રકમ પૂરી પાડશે.